ભાઈ અમારા સાથી મિત્ર રાકેશભાઈ છે, અને જો કે વિશ્વાસ તો છે જ, પણ એને એમ થાય કે કદાચ તમને પણ એવું થતું છે કે ભાઈ બાપુની નોટ ચમત્કારી છે, પણ ઘરની નોટ કાઢી છે, અને ઘરની નોટ કાઢીને હવે આપણે જોઈએ છીએ. જો તમને પણ ખબર પડે કે ભાઈ નહીં આ રિયાલિટી છે, તો હવે આપણે આ સોની નોટ બાપુને દઈએ કે અહીંયા લાવો. તમને એમ થાય કે બાપુ પા મેજિક કરશે, કઈક જાદુ કરશે, બરાબર? કઈક જાદુગર કે કઈક મેજિક કરશે, પણ આ આપણી તમારી આંખ ખમુશ છે. આ બધું જે છે હવે આને આના ઉપર ઢાંકીએ છીએ, બરાબર? તમે જોઈ શકો છો લાય, અને આ દેહવાળી પણ હું જ ખુદ કરું, એટલે ખરેખર જે છે એ અનુભવ થાય આપણે. હવે તો તમને જોઈ શકતા છો કે ઉપર આગ પણ લાગી ગઈ છે, નોટ પણ વચ્ચે છે, તો હવે એ નોટ હશે કે નહીં હોય એ જ તમે વિચારવાનું છે. જો કે તમે એકવાર ઓલરેડી જોઈ લીધું છે, પણ ફરી વાર આ તમારી જે ખાતરી થાય એ માટે આ કરીએ છીએ ટ્રાય. હવે આપણે આને લઈ લઈએ, રાખવાનું આવતું નહીં પાછું. અમારા રાકેશભાઈ છે ને, જો તમે જોત પગઠા છે, જો ભાઈ. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, તમે ક્યારેય કોઈ દિવસ જોયું છે કે વગર ગેસે કે વગર બળતણે જોત જગે છે? અને એ જ્યોત એવી છે જેમાં તમે 500ની, 100ની, 500ની નોટ નાખો તો પણ સળગતી નથી. તો નમસ્કાર મિત્રો, હું છું રાકેશ ગુજરિયા, તમામ લોકોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે આપણે છીએ શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર છે, અને આ જગડુશાહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાડીએ કે શું છે આનું રહસ્ય. તો બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં, નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આપણે જે જોઈ રહ્યા છીએ અત્યારે આ પહેલી જ્યોત છે જે 12ના વિભાગમાં આવેલી છે. તો આ છે પહેલી જ્યોત. તો આવી રીતે અહીંયા 4 જ્યોત છે, અખંડ જ્યોત. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે બીજી કઈ કઈ જ્યોત છે. તો જેવા તમે આશ્રમમાં એન્ટ્રી લેશો એટલે બીજી જ્યોત અહીંયા તમને જોવા મળશે. મિત્રો, ત્રીજી જ્યોતની વાત કરીએ તો અહીંયા અખંડ જ્યોત લખેલું છે. તો હવે આપણે એ જોહો. આ મિત્રો 3 જ્યોત થઈ ગઈ, હવે આપણે 4મી જ્યોત જોવા જઈ રહ્યા છીએ. રાખવાનું આવતું નહીં પાછું. અમારા રાકેશભાઈ છે ને, જો તમે જોત પગઠા છે, જો ભાઈ એકદમ આમ તમને કોઈ ઓલું જ નહીં આવી કે ભાઈ કઈ રીતે આ થઈ શકે પોસિબલ, કેમ કે વગેરે ગેસે આવી 4 જ્યોત છે અલગ અલગ. તમે જોઈ શકો છો, તમારી તમે ભાળો એ જ રીતે તમારી સામે જ આ જ્યોત છે એ પગઠાવી છે અમારા રાકેશભાઈ. તો અહીંયા છે મંદિર. તો મિત્રો, આ ઠેઠ યાત્રિકો મુંબઈથી આવેલા છે, જોઈ શકો છો. બાપુ એ સરસ મજાનું અમારા માટે પણ વિશેષ જોયું. અમે તો નથી બહુ એટલું બધું વિશેષ, કેમ કે અમે તો એક અનુભવ કરવા માટે કીધું કે બાપુ ને વચ્ચે નોટ રાખવી છે રસોઈ બનાવ, પણ બાપુએ અમારા માટે વિચારીને કીધું કે ચા બને. મિત્રો,
ભાઈએ જે 500 ની નોટ મૂકી છે એ જે અંદર જ છે, અને એમ કહે ચા પાકે છે. ચા પાક્યા પછી આપણે જોવું કે 500 ની નોટ સળગી છે કે નથી સળગી. જોવો મિત્રો, જ્યાં અગ્નિ હોય ને ત્યાં કાળું થાય. અહીંયા જોવો તમે, ક્યાંય પણ તમને કાળું દેખાય? એક જગ્યા પણ તમને એવું નહીં થાય કાળું થાય. અને ડબલું પણ હજી કલર સેમ એવો ને એવો છે, નકર અગ્નિ જ્યાં પ્રગતિ હોય ને અહીંયા બધું કોલસો કરી નાખે, એને બદલે ક્યાંય કાળું નથી થયેલું. તો આ કહેવાય ખરેખર હાસ ને. એક ફરો આવજો અને દર્શન કરજો, ખૂબ જ આનંદ થાય. જો ભાઈ, ચા પાકી રહી છે, આની અંદર છે ને 500 ની નોટ મૂકેલી છે. આપણે ચા પાકે આ બધા જ ભાઈઓ છે, યાત્રીઓ છે આવેલા, તો આ બધા અમે ચા પીશું. કદાચ અમે ખોટું બોલીએ, પણ યાત્રી કોઈ ભાઈ થોડો ખોટું બોલે. એમને તમે પૂછી લેજો 500 ની નોટ ખરેખર હળગી છે કે નથી હળગી. હવે એ આપણે ચા પાકી જાય પી પછી જોઈએ કે ભાઈ હળગે છે કે નથી નોટ. ચા બનાવી રહ્યા છે અને ખાસ એની અંદર 500 ની નોટ પણ છે, એ પણ તમને દેખાતો રહેશે. મેં મૂકી છે, આમાં કટ નથી કોઈ પણ જાતની ભાઈ, એટલે તમે મારા ઉપર વિશ્વાસ રાખો. અને હું અહીંયા માતાજીની જગ્યામાં તમને જરાય પણ ખોટું નથી બોલતો, એની અંદર 500 ની નોટ છે ભાઈ. આ તો કારવા છે, વાયરલ કરવાનો સ્થાન હવે તો ભાઈ. તો મિત્રો, ચા પાકી ગઈ છે ને, વરસાદી આવી ગયો છે. તો હવે આપણે ચાની પરસાદી લઈએ ને ત્યારબાદ 500 ની નોટ છે ને જે કૌશિકભાઈએ મૂકી છે, તો 500 ની નોટ હજી ડબલાની અંદર જ છે. તો એ આપણે જોવાની છે કે સળગી ગઈ છે કે નથી સળગી. કેમ લાગે, હળગી ગઈ છે? હવે સાય પાકી છે, હવે તો હળગી જ હોય ને. ઉતારી છે આમ જોવો તમે તપેલી. હવે ઘણી બધી વારે નથી લાગી ભાઈ, ખરેખર તમે અહીંયા રિયલ આવશો ને તો તમને ખબર પડશે. તમને એમ થતું છે કે અમે ખોટું બોલીએ ભાઈ, પણ તમે અહીંયા હરું ભરું આવી અને તમે આ લઈ શકો છો. આ તપેલી જો અલગ, કોઈ કોઈ સાંસદ નથી, આ તપેલી એડિટ ન હોય. આ બધા લોકો ખોલો થઈ ગયું ભાઈ. હવે જો ચા બની ગઈ છે, હાલો તો ભાઈ ચા પી તો ભાઈ. જો હવે આપણે જોઈએ આના ઉપર ખાસ ધ્યાન રાખજો તમે કે 500 ની નોટ આપણે છે કે નથી ભાઈ. માતાજીની કૃપા ને ચમત્કાર જ માનવો પડશે. જય હર્ષદી માતા. વાહ ભાઈ વાહ. જો ભાઈ ખરેખર ચમત્કાર છે. સાય જેમીએ પીધી નહીં, પણ ખરેખર નોટ એવી છે. ખરેખર તમે અહીંયા આવીને તમે હરું ભરું જગ્યાના દર્શન કરો. વગર ગેસે અગ્નિ પ્રજ્વલિત છે એની ચા પીવું છું. હવે આપણે ચાનો ટેસ્ટ જોઈએ. હું તો ચાનો ટેસ્ટ એ પણ એવો ને એવો. વાહ વાહ પ્રભુ વાહ. ભાઈ, અમારા સાથી મિત્ર રાકેશભાઈ છે, અને જો કે વિશ્વાસ તો છે જ, પણ એને એમ થાય કે કદાચ તમને પણ એવું થતું છે કે ભાઈ બાપુની નોટ ચમત્કારી છે, પણ ઘરની નોટ કાઢી છે. અને ઘરની નોટ કાઢીને હવે આપણે જોઈએ છીએ, તો તમને પણ ખબર પડે કે ભાઈ નહીં આ રિયાલિટી છે. તો હવે આપણે આ 100 ની નોટ બાપુને દઈ કે અહીંયા લાવો. તમને એમ થાય કે બાપુ પા મેજિક કરશે, કઈક જાદુ કરશે, બરાબર? એવું કઈ નહીં, મારા જ હાથમાં આવી છે આ નોટ. હવે છે ને, હું જ આ નોટને રાખીશ બાપુ. તમને એવું થતું હોય કદાચ કે યુટ્યુબમાં ઘરે બેઠા તમે આ વિડીયો જુઓ, તમને એમ લાગતું હોય કે ભાઈ બાપુ પાસે કંઈક એવી ઓલી હોય, કંઈક શક્તિ હોય, પણ આ હું ખુદ જ જાતે તે અમારી જ નોટ છે અને અહીંયા જાતે મૂકું છું. એક પણ કટ નથી ભાઈ વિડીયોમાં, ટ્રસ્ટ છે. તમે જોઈ શકો આ નોટ મેં મૂકી, ત્યાર પછી આને પણ તમે જોઈ જુઓ, બધી રીતે જોઈ જુઓ. આપણને એમ થાય કે આમાં ભાઈ કંઈક જાદુગર કે કંઈક મેજિક હશે, પણ આ આપણી તમારી આંખ ખમુશ છે આ બધું જે છે. હવે આને આના ઉપર ઢાંકીએ છીએ, બરાબર? તમે જોઈ શકો છો લાય. અને આ દેહવાળી પણ હું જ ખુદ કરું, એટલે ખરેખર જે છે એ અનુભવ થાય આપણે. હવે તો તમને
જોઈ શકતા છો કે ઉપર આગ પણ લાગી ગઈ છે, નોટ પણ વચ્ચે છે, તો હવે એ નોટ હશે કે નહીં હોય એ જ તમે વિચારવાનું છે. જો કે તમે એકવાર ઓલરેડી જોઈ લીધું છે, પણ ફરીવાર આ તમારી જે ખાતરી થાય એ માટે આ કરીએ છીએ ટ્રાય. હવે આપણે આને લઈ લઈએ, જોઈ શકો છો ભાઈ. ભાઈ કીધું એમ કે હલ્લી નથી નોટ, ભાઈ એ જ પરિસ્થિતિમાં આ હળગવી જોઈએ નોટ. અને ખાસ આ જે નોટ છે અહીંયા, હવે જે અહીંયા તમે મૂકો ત્યાર પછી આ એક માતાજીની પ્રસાદી રૂપે થઈ જાય કે અમે ગમે એટલાની નોટ મૂકો તો આ પાછી તમે ન લઈ જઈ શકો, કેમ કે આ નોટ જ અહીંયા માતાજીને આપણે ધરી દેવી પડે. અને ભાઈ અહીંયા તમે ખરેખર તમે હરૂભરું આવો ને તો જ આ વસ્તુ ફીલ કરી શકશો. કદાચ વિડીયોમાં તમે કરતા હોય તમને એમ થતું હોય કે આ લોકો બધા મળી ગયા, પણ આ તો બધા બહારથી ક્યાંથી આવ્યા, કયું ગામ ભાઈ? બોટાદ. બોટાદથી આવેલા છે, અમને પણ નથી ખબર, પણ આ તો અદ્ભુત ચમત્કાર કહેવાય ભાઈ. પૂરા વિશ્વમાં એક જ આ જગ્યા વિશે પણ થોડુંક તમે કહો એવી અમે આશા રાખીએ છીએ. સૌથી પહેલા તો તમને હું મારો પરિચય આપું. હા, એ તમારે પૂછવું જોઈએ કે તમારો પહેલા પરિચય. હા બરાબર. એક જગ્યા એવી છે કે પૂરા વિશ્વમાં આવી જગ્યા નથી. હું ભારત ખંડની વાત નથી કરતો, હું તો પૂરા વિશ્વની વાત કરું છું. અચ્છા, આ જગ્યા પર આવવું હોય તો જિલ્લો છે ગીર સોમનાથ, તાલુકો છે કોડીનાર. કોડીનારથી 12 કિલોમીટરમાં જગત્યા ગામ છે. જગત્યા ગામમાં માતા હરસદીનું મંદિર છે અને મંદિરમાં માતા સ્વયં જ્યોતરૂપે બિરાજમાન છે. અહીંયા આવવું હોય તો તમારે ફરજિયાત કોડીનાર આવવું પડે. યા તો તમે આવો તો ઉના થઈને આવી શકો છો. આ બાજુ તમે તલાળા થઈને, જામવાળા થઈને પણ અહીંયા આવી શકો છો. તમે ચારો બાજુ ચારે રસ્તા પર છે, આ મેઇન જગ્યા છે, ચારો રસ્તા પરથી આવવાની, કોઈ પણ રસ્તેથી આવી શકો. હવે આપણે આને જ્યોત વિશે જાણીએ તો આ કોઈ જ્યોત મામૂલી જ્યોત નથી. આ જ્યોતરૂપી માતા હર્ષદ સ્વયં બિરાજમાન છે. આમ માતાજી અહીંયા 24 કલાક વાયુ સ્વરૂપમાં બિરાજમાન રહે છે, પણ વાયુ સ્વરૂપના દર્શન ન થાય એટલે આપણે એને માતાજીને જ્યોત તરીકે પ્રગટ રાખીએ છીએ કે અજાણા માણસો પર ખાલી હાથ જોડીને જઈ શકે. હવે હું એક વસ્તુ કે હું બોલી ગયો કે ભાઈ માતાજી પ્રગટ થાય છે, તો તમે તો યાત્રી છે, યાત્રીને એક શંકા ગઈ કે મહારાજ તમારા પાસે આનું શું પ્રમાણ છે, તમારા પાસે શું વસ્તુ છે કે માતાજી પ્રગટ થાય છે? તો જાણો કે આ વિશે મારા પાસે કોઈ માહિતી નથી, આના વિશે હું કોઈ જાણકારી આપી શકું એમ નથી કે માતાજી પ્રગટ છે. પણ માનો કે આપણને એ માતાજી સ્વયં પોતે જો પ્રમાણ આપતા હોય તો તમારે માનવું જરૂરી છે, માનવું પડે. બરાબર છે, બરાબર છે. તો આ 24 કલાક આ રીતે પ્રગટ રહે છે. અને સિર્ફ દર્શન કરવા માટે આપણે 5 કે 7 મિનિટ બંધ કરવી પડે છે. દર્શન થઈ ગયા યાત્રી ના એટલે ચાલુ થઈ ગયા. ચાલુ થાય જ્યાં સુધી બીજા કોઈ યાત્રી ના આવે ત્યાં સુધી બંધ ન થાય. માનો કે દિવસમાં આખો દી નો આવે તો આખો દિવસ બંધ ના રહે, બારોબાર ચાલુ. એટલે કહેવાનો મતલબ કે સિદ્ધ દર્શન કરવા પૂરતી જ બંધ થાય, એથી વિશેષ બંધ ન થાય. હા, કદાચ પવન વાવાઝોડું આવી ગયું હોય તો કદાચ બંધ થઈ શકે, બાકી બંધ ન થાય. આ એક અખંડ જ્યોત છે, આ પણ અખંડ જ્યોત છે, પણ આ જ્યોત આપણે દર્શન કરવા માટે બંધ કરવી પડે છે એટલે અખંડ જ્યોત નામ નથી. એટલે આની જગ્યાએ આપણા એક અખંડ જ્યોત છે, એ બંધ ન થાય. એને બંધ નહીં કરવાનું, એને ચાલુ નહીં કરવાનું. જે છે પોઝિશનમાં એ જ પોઝિશનમાં રહે 24 કલાક માટે. ટૂંકમાં આ જ્યોત છે, અખંડ જ્યોત છે, એ જગતી જ રહે. આપણે અખંડ રાખીએ રાખી છે. હા, માતાજી પ્રગટ છે એનું પ્રમાણ છે. તમે જુઓ કે 24 કલાક જો આ ચાલતું હોય તો જરા હાથ લગાવો તો કેટલું ગરમ છે. હાથ લાગે તો ગરમ ન કહેવાય, ન લાગે ગરમ. તમે જોઈ શકો છો અમારા બધા જ ના હાથ આની ઉપર લાગે છે. તમે એટલી વાર ખાલી બાપુએ વિડીયોમાં કીધું ત્યાં સુધીમાં આઈડિયા આવી ગઈ.
સેજ પણ ગરમ નથી. આ લોકોને રિએક્શન તમે જોઈ શકો, હાથ લાગે તો ગરમ નો કહેવાય, બાકી જો છે 25% તાકાત તો બતાવે બતાવે હાથ, પણ જ્યાં સુધી હાથ લાગે ત્યાં સુધી ગરમ નો કહેવાય. મતલબ આ પણ એક રૂડું છે ને, તમારે આંખોથી જોવાનું, તમારે પોતે અનુભવ કરવાનું છે, એના પછી જજમેન્ટ લેવાનું ખરેખર માતાજી પ્રગટ છે યા નહીં. અચ્છા અહીંયા હાથ લગાવો તો જરા ઠંડુ આ તમે એક આમનેમ જ કલ્પના કરી શકો કે અહીંયા જો જગ્યા છે અને અમે જોઈ શકો છો બધા જ ભાઈઓ છે એ આવી રીતે હાથ લગાવે છે. જો સારે ને છતાં પણ ગરમ નથી, આ લાદી છે એટલે તમે વિચારી શકો કે આ કેટલું ગરમ હોવું જોઈએ, પણ ખરેખર એક ચમત્કાર જ કહી શકાય આપણે. હજી તો આગળ જોઈએ આમાં કેટલા ચમત્કાર છે, આપણે બાપુ દેખાડે છે, અમને પણ નવાઈ લાગે છે. આ બધા ભાઈઓ શોખ થઈ ગયા છે કે ભાઈ કઈ રીતે એમ. બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય તો એનું પ્રદૂષણ ધુઓ તો નીકળે છે, ધવાડા નીકળે નીકળે આનો ધુઓ દેખાય છે. તો ધુઓ નીકળતો તમારે આખો જલન થાય, આટલું નજીક નો નજીક બેવી બીજું કે માનો કે આપણા ત્યાં હવન ચાલતું હોય યા તો ભઠ્ઠી પર રોટી બનતી હોય તો કેટલી ગરમી લાગે છે આપણને. આની ગરમી નથી લાગતી, પણ તમે પોતે અનુભવ કરો તમારા શરીર ના અંદર ઠંડક લાગે છે. બીજું કે માનો કે કોઈ ભઠ્ઠી ની અંદર આવી લોખંડ ની વસ્તુ મૂકી દઈએ આપણે તો એક કલાક ની અંદર કલર બદલાઈ જાય, લાલ કલર જયારે પતરા નો ડબ્બો છે જુઓ તમે જોઈ શકો છો તમારી જ આંખો થી ભાઈ, આ તમે તમે પણ જોઈ શકો છો. અમે તો શોક્ડ છીએ કે જરા કેવી આપણે પતરા ની વસ્તુ હોય તરત લાલ ઘૂમ થઈ જતી હોય, પણ આ જોત આ ડબ્બા ઉપર જગ્યા છે સેજે લાલ નથી. જોવો તમે બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય, ગેસ હોય, દિવેલ હોય, બકાલ હોય, જે કોઈ આઈટમ સળગતું એની સ્મેલ આવે, જેનો આની કોઈ સ્મેલ તમને લાગે છે? મીઠી સુગંધ આવે, આનંદ આવે સુગંધથી. ખરેખર બાપુ જે રીતે કહે ને એ રીતે કાંઈ કપડું હળગતું હોય તોય વાસ આવે, પેટ્રોલ ડીઝલ ગમે હળગતું હોય એની વાસ આવે, પણ આની તમને સ્માઈલ નહીં આવે. ગેસ હોય તોય સમજી લો, ગેસ હોય તોય સ્માઈલ તો આવી જોઈએ, પણ આમાં તમે અહીંયા રૂબરૂ આવો ને તો જ તમને આઈડિયા આવે. તમને એમ થાય કે ભાઈ વિડીયોમાં તો બધું કહે, પણ હરૂબરૂ આવો તો તમને વધારે આઈડિયા આવી. ચાલો એક માનેલો વાત કે કદાચ જ્યોતરૂપી પ્રગટે છે, કદાચ સ્મેલ ના આવતી હોય તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ તો સ્મેલ આવી જોઈએ. જો આપણો ગેસ ખુલ્લો રહી ગયો સ્મેલ આવે ને તો આપણે માતાજીને વાયુ સ્વરૂપમાં લઈએ તો સ્મેલ આવી જોઈએ. બરાબર, 100% ની વાત છે. હવે અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે, અચ્છા કોઈને સ્મેલ આવતી હોય તો બોલો, કોઈ ગેસ છે આ છે તે છે, કોઈ સ્મેલ આવે છે? નહીં તો આ લોખંડની પ્લેટ છે, એક એક કરીને હાથ મૂકીને દર્શન કરી લો માતાજીના. આ તમે આ કલ્પનાય ન કરી શકો મિત્રો, આ તમારી સામે જ આ જોત આગળ થોડીક વાર પહેલા બંધ કરીને આ બધા જ ભાઈઓ અમે જો હાથ અડાડીએ છીએ. અહીંયા હાથર નો અડે પેલી વાત તો એ છે કેમ કે આ લોખંડની પ્લેટ છે, આના ઉપર હાથ, આ એક અલગ જ વસ્તુ છે, અને ખાસ કરીને અહીંયા અહીંયાથી ગેસ આવવો જોઈએ પણ કોઈ જાતની સ્માઈલ આવતી નથી. તમને એમ થતું છે કે આ હોલ છે તો આના અંદરથી ગેસ પણ આવવો જોઈએ, પણ એવું કાંઈ જ છે નહીં. અદભુત જગ્યા છે ભાઈ, ખરેખર પણ ગરમ નહીં.
આ ડબ્બો આગળ તમારી તમે ભાડો એમ જ આ ડબ્બો લીધો છે. આ લાલ હોવો જોઈએ એની જગ્યાએ તમે જોઈ શકો છો હાથમાં છે આરામથી. એટલે ખરેખર આ તો એનો કલર પણ નથી ગયેલો, અંદર કાંઈ નથી. હા અંદર તમે તમને એમ થાય કે ભાઈ જાદુગર અંદર હશે, પણ અંદર સિમ્પલ એક સાદો ડબ્બો જ છે. જોઈ કલર પણ નથી ગયો એનો, કલર પણ નથી જો. તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયું કે ભાઈ જ્યોત અખંડ જ્યોત કેવી રીતે જગે છે વગર ગેસે વગર બળતણે, જેમાં બાપુ એમ કહેવાય કે રસોઈ પણ કરે છે, ચા હોય બનાવી, આપણે 500 નોટ મૂકી 100 નોટ મૂકી છતાં એ નોટ સળગી નહીં. અને મિત્રો આ એક હળાહળ કળિયુગમાં એક પરસો જ કહેવાય. તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણી ખરી માહિતી પ્રદાન થઈ છે. તો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરવાનું મિત્રો ભૂલશો નહીં. તો હાલો એક નવા વિડીયા સાથે મળશું, ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, હર હર મહાદેવ, જય હર સિદ્ધિમાં આવજો, બાય બાય.